नमस्कार। आदर्श एजुकेशन सोसाइटी में आप सर्वनुं हार्दिक स्वागत छे। विषय विज्ञान अने टेक्नोलॉजी, धोरण 10। 23मो प्रश्न छे, समान धर्मी श्रेणी एटले शुं, तेनी लाक्षणिकताओ जणावो। मित्रो, अहीं हूँ एक आल्केन श्रेणी लखी रह्यो छुं। सौथी पहेलो आल्केन छे मिथेन, एनु सूत्र छे CH4। बीजो आल्केन छे इथेन C2H6। त्यारबाद त्रीजो आल्केन छे प्रोपेन C3H8। मित्रो, मिथेन, इथेन, प्रोपेन, ब्यूटेन, पेंटेन, हेक्सेन, हेप्टेन, ऑक्टेन, आ एक आल्केन श्रेणी हूँ बोलो छु। हवे आ मिथेननी अंदर एक हाइड्रोजननुं विस्थापन करूँ छूँ, इथेननी अंदर एक हाइड्रोजननुं विस्थापन करूँ छूँ अने प्रोपेननी अंदर एक हाइड्रोजननुं विस्थापन करूँ छूँ। कोना वडे? तो कि हेलोजन क्रियाशील समूह वडे। हेलोजन तरीके आपणे क्लोरिन लईए छीए। જ્યારે મિથેનમાંથી એક હાઇડ્રોજનનું વિસ્થાપન કરું છું, ત્યાં હેલોજન ક્રિયાશીલ સમૂહ જોઈન્ટ કરું છું, તો મને સંયોજન આવું મળશે CH3Cl અને બોલાય ક્લોરોમિથેનો। ઇથેનમાંથી એક હાઇડ્રોજનનું વિસ્થાપન કરું, ત્યાં હેલોજન ક્રિયાશીલ સમૂહ ક્લોરિન વડે વિસ્થાપન કરું છું C2H5Cl। ક્લોરો ઇથેન વંચાય, આને અહીંથી વંચાય ક્લોરો ઇથેનો। એ જ રીતે પ્રોપેનમાંથી એક હાઇડ્રોજનનું વિસ્થાપન કરું છું હેલોજન ક્રિયાશીલ સમૂહ વડે C3H7Cl, ક્લોરોપ્રોપેનો। મિત્રો, ક્લોરોમિથેન, ક્લોરોઇથેન, ક્લોરોપ્રોપેન, આ એક સમાનધર્મી શ્રેણી રચાઈ ગઈ। અહીંયા આલ્કેન સંયોજનોના એક હાઇડ્રોજનનું વિસ્થાપન એક સમાન ક્રિયાશીલ સમૂહ વડે કરવામાં આવી રહ્યું છે। સમાન ક્રિયાશીલ સમૂહ છે હેલોજન, તરીકે ક્લોરિન વપરાયેલો છે। આવી જે શ્રેણી રચાય છે ક્લોરોમિથેન, ક્લોરોઇથેન, ક્લોરોપ્રોપેન, જેને સમાનધર્મી શ્રેણી તરીકે ઓળખવામાં આવે છે। મિત્રો, સમાનધર્મી શ્રેણી એટલે એવા પ્રકારની શ્રેણી છે, કાર્બનિક સંયોજનની એવી શ્રેણી કે જેમાં કાર્બન શૃંખલામાં રહેલ હાઇડ્રોજનને, આ જે હાઇડ્રોજન છે મિથેનની અંદર, ઇથેનની અંદર અને પ્રોપેનની અંદર, સમાન પ્રકારના ક્રિયાશીલ સમૂહ દ્વારા વિસ્થાપિત કરવામાં આવેલ હોય તેને સમાનધર્મી શ્રેણી કહે છે। અહીં મિથેન, ઇથેન, પ્રોપેનની અંદર આવેલા હાઇડ્રોજનને સમાન ક્રિયાશીલ સમૂહ ક્લોરિન વડે વિસ્થાપન કરવામાં આવી રહ્યું છે અને એના દ્વારા ક્લોરોમિથેન, ક્લોરોઇથેન, ક્લોરોપ્રોપેન, આ જે શ્રેણી રચાય છે એ શ્રેણીને સમાનધર્મી શ્રેણી તરીકે ઓળખવામાં આવે છે। આ જ શ્રેણી ઉપરથી આપણે સમાનધર્મી શ્રેણીની લાક્ષણિકતાઓ યાદ રાખશું। હવે સમાનધર્મી શ્રેણીની લાક્ષણિકતાઓ લખવાની છે। લાક્ષણિકતાઓ એટલે કે ખાસિયતો। હું અહીંયા એક સમાનધર્મી શ્રેણી લખી રહ્યો છું। મિથેનમાંથી એક હાઇડ્રોજન ઓછો કરો, એની સાથે ક્લોરિન જોઈન્ટ કરી દો, ક્લોરોમિથેન। ઇથેનમાંથી એક હાઇડ્રોજન ઓછો કરો અને એની સાથે ક્લોરિન જોઈન્ટ કરી દો, ક્લોરોઇથેન। પ્રોપેનમાંથી એક હાઇડ્રોજન ઓછો કરો, C3H7, એની સાથે ક્લોરિન જોઈન્ટ કરી દો, ક્લોરોપ્રોપેનો। મિત્રો, અહીંયા એક સમાનધર્મી શ્રેણી લખેલી છે, એમની લાક્ષણિકતા છે એ શ્રેણી ઉપરથી જ ખ્યાલ આવશે। જેમ આલ્કેનને સામાન્ય સૂત્ર હતું, તેમ સમાનધર્મી શ્રેણીના દરેક સભ્યને સામાન્ય આણ્વીય સૂત્રથી દર્શાવી શકાય। જેમ કે આલ્કેન શ્રેણીના દરેક સભ્યનું સૂત્ર હતું CnH2n+2 વડે દર્શાવી શકાય। જેમ આલ્કેનનું સૂત્ર હતું, આલ્કેન બનાવવા માટે CnH2n+2 સૂત્રનો ઉપયોગ કરતા હતા, જ્યાં એન કાર્બન પરમાણુની સંખ્યા દર્શાવતું હતું। અહીંયા પણ સમાનધર્મી શ્રેણી માટે એક સામાન્ય સૂત્ર છે CnH2n+2। સમાનધર્મી શ્રેણીના
દરેક સભ્યને સામાન્ય આણ્વીય સૂત્ર CnH2n+2 વડે દર્શાવી શકાય છે, જ્યાં એન કાર્બન પરમાણુની સંખ્યા દર્શાવે છે. શ્રેણીનો કોઈપણ બે ક્રમિક સભ્યોના આણ્વીય સૂત્રો વચ્ચે CH2 જેટલો તફાવત હોય છે. મિત્રો, અહીંયા બે સભ્યો તમે જોશો, કોઈપણ બે ક્રમિક સભ્યોના આણ્વીય સૂત્ર જોઈ લો, ક્લોરો મિથેન, ક્લોરો ઇથેન, એમની વચ્ચે એક એક કાર્બન વધતો જશે, બબે હાઇડ્રોજન વધતા જશે, એટલે કે CH2નો તફાવત કોઈ બે ક્રમિક સભ્યો વચ્ચે આણ્વીય સૂત્ર વચ્ચે CH2નો તફાવત જોવા મળશે. આમ સમાનધર્મી શ્રેણીના કોઈ પણ બે ક્રમિક સભ્યોના આણ્વીય સૂત્ર વચ્ચે CH2 જેટલો તફાવત હોય છે. શ્રેણીના કોઈપણ બે ક્રમિક સભ્યોના આણ્વીય દળમાં 14 U જેટલો તફાવત હોય છે. અહીંયા ક્લોરો મિથેન, ક્લોરો ઇથેન, એમાં કોઈપણ બે ક્રમિક સભ્યોના આણ્વીય દળ વચ્ચે 14 U તફાવત જોવા મળે છે. શ્રેણીના દરેક સભ્યના નામકરણમાં સમાન પૂર્વક અથવા પ્રત્યય લાગે છે, જેમ કે ક્લોરો મિથેન, ક્લોરો ઇથેન, ક્લોરો પ્રોપેન. સમાન પૂર્વક છે કે પ્રત્યય લગાડીને આપણે શ્રેણીના દરેક સભ્યોનું નામકરણ છે એ કરતા હોઈએ છીએ. કોઈ પણ સમાનધર્મી શ્રેણીમાં જેમ આણ્વીય દળ વધે તેમ ભૌતિક ગુણધર્મોમાં ક્રમબદ્ધતા જોવા મળે છે, કારણ કે આણ્વીય દળ વધવાથી ગલનબિંદુ અને ઉત્કલન બિંદુ વધે છે. મિત્રો, સમાનધર્મી શ્રેણીમાં જેમ જેમ આણ્વીય દળ વધતું જતું હોય તેમ ભૌતિક ગુણધર્મ છે એ બદલાતા જતા હોય છે, કારણ કે આણ્વીય દળ વધવાથી ગલનબિંદુ અને ઉત્કલન બિંદુ છે એ વધે જતું હોય છે. અન્ય ભૌતિક ગુણધર્મો જેમ કે ચોક્કસ દ્રાવકમાં દ્રાવ્યતા પણ સમાન ક્રમબદ્ધતા દર્શાવે છે, પરંતુ રાસાયણિક ગુણધર્મોમાં એક સમાન જળવાઈ રહે છે. સમાનધર્મી શ્રેણીમાં શું થતું હોય છે કે આણ્વીય દળ વધે ને તો આણ્વીય દળ ઉપર આધારિત ભૌતિક ગુણધર્મો જેવા કે ગલનબિંદુ, ઉત્કલન બિંદુ અને દ્રાવ્યતા છે એ પણ વધે છે કે બદલાય છે, પરંતુ રાસાયણિક ગુણધર્મો બદલાતા નથી, એક સમાન જળવાઈ રહે છે. હવે સમાનધર્મી શ્રેણીની અંદર દરેક સંયોજનમાં રહેલા તત્વ અને ક્રિયાશીલ સમૂહ સમાન હોય છે. અહીંયા ક્લોરો મિથેન, ક્લોરો ઇથેન, ક્લોરો પ્રોપેન, એની અંદર આ જે સંયોજન છે એમાં રહેલો ક્રિયાશીલ સમૂહ, દરેકની અંદર ક્લોરિન છે ક્રિયાશીલ સમૂહ, એટલે કે સમાનધર્મી શ્રેણીમાં દરેક સંયોજનમાં રહેલા તત્વો અને ક્રિયાશીલ સમૂહ છે એ સમાન હોય છે. સમાનધર્મી શ્રેણીમાં દરેક સભ્યમાં જો સમાન ક્રિયાશીલ સમૂહ હોય તો તે શ્રેણીના દરેક સભ્યની રાસાયણિક પ્રક્રિયાઓ સમાન હોય છે, જેમ કે મિથાઇલ ક્લોરાઇડ, ઇથાઇલ ક્લોરાઇડ અને C3H7 ક્લોરાઇડ, પ્રોપાઇલ ક્લોરાઇડ અને ક્લોરોમિથેન, ક્લોરોઇથેન, ક્લોરોપ્રોપેન વંચાય. આ સમાનધર્મી શ્રેણી મેં લખેલી છે, એમાં ક્રિયાશીલ સમૂહ સમાન છે દરેકની અંદર, ક્લોરિન, ક્લોરિન અને ક્લોરિન. જો શ્રેણીના દરેક સભ્યમાં સમાન ક્રિયાશીલ સમૂહ હોય તો તે શ્રેણીના દરેક સભ્યની રાસાયણિક પ્રક્રિયાઓ સમાન હોય. ક્રિયાશીલ સમૂહ બદલે ને તો રાસાયણિક પ્રક્રિયા બદલે. રાસાયણિક પ્રક્રિયા છે ક્રિયાશીલ સમૂહ ઉપર આધારિત છે, જ્યાં આગળના સેક્શનની અંદર આપણે ભણી ગયા, ક્રિયાશીલ સમૂહ બદલાય તો રાસાયણિક પ્રક્રિયા બદલાય. આમ સમાનધર્મી શ્રેણીના દરેક સભ્યમાં સમાન ક્રિયાશીલ સમૂહ આવેલો છે, માટે શ્રેણીના દરેક સભ્યની રાસાયણિક પ્રક્રિયા સરખી જ હોય છે.
24મો ક્વેશ્ચન છે, કાર્બન સંયોજનોનું નામકરણ કરવાની પદ્ધતિ ટૂંકમાં સમજાવો. કોઈ પણ કાર્બનિક સંયોજન છે એનું નામ કેવી રીતે આપવામાં આવે છે, એ પદ્ધતિ કે મુદ્દાઓ આપણે લખવાના થશે. આપેલ સંયોજનમાં કાર્બન પરમાણુની સંખ્યા નક્કી કરી સંયોજનનું આલ્કેન મૂળ નક્કી કરવામાં આવે છે. મિત્રો, સૌથી પહેલાં કોઈ પણ સંયોજન હોય ને એમાં કાર્બનની સંખ્યા નક્કી કરી એ આલ્કેન છે, આલ્કીન છે કે આલ્કાઇન છે, એનું આલ્કેન મૂળ છે ને એ નક્કી કરવામાં આવતું હોય છે. જો કાર્બનની સંખ્યા એક હોય તો એ આલ્કેન સંયોજનને બોલાય મિથેનો. એનું સૂત્ર આપણે ભણી ગયા છીએ, CH4. જો કાર્બનની સંખ્યા બે હોય તો એ આલ્કેન મૂળવાળું જે સંયોજન છે એ C2H6 બનશે, ઇથેનો. હવે કાર્બનની સંખ્યા ત્રણ હોય તો એ આલ્કેન મૂળવાળું સંયોજન બનશે C3H8. મિત્રો, દરેકની અંદર એક એક કાર્બન વધે, બબ્બે હાઇડ્રોજન વધે, નામ બદલતું જાય, મિથેન, ઇથેન, પ્રોપેન, બ્યુટેન, પેન્ટેન, હેક્ઝેન, હેપ્ટેન ને ઓક્ટેન, આપણે 8 કાર્બન સુધીનો જ અભ્યાસ છે. જેમ 3 કાર્બનને આપણે પ્રોપેન કીધું એમ 4 કાર્બનને બોલાય બ્યુટેનો, 5 કાર્બનને બોલાય પેન્ટેનો, 6 કાર્બનની સંખ્યાવાળા આલ્કેન મૂળને હેક્ઝેન, 7 કાર્બનની સંખ્યાવાળા આલ્કેન મૂળને હેપ્ટેન, 8 કાર્બનની સંખ્યાવાળા આલ્કેન મૂળને ઓક્ટેનો. હવે પછીનો અભ્યાસ 9 કાર્બન અને 10 કાર્બનનો અભ્યાસ આપણી ટેક્સમાં આવતો નથી. 9 કાર્બનની સંખ્યાવાળું જે સંયોજન છે એને બોલાય નો ને નો, 10 કાર્બનની સંખ્યાવાળું સંયોજન છે એને બોલાય ડી કે નો. મિત્રો, તમને તરત જ ખ્યાલ આવી ગયો કે કાર્બનની સંખ્યાને આધારે અહીંયા મેં લખ્યું મિથેન, પછી લખ્યું C2H6 ઇથેન, પછી C3H8 પ્રોપેન. શું કર્યું? એક એક કાર્બન વધારતો ગયો, બબ્બે હાઇડ્રોજન વધારતો ગયો, નામ બદલતું ગયું. 8 કાર્બન સુધી યાદ રાખજો આમનામ, મિથેન, ઇથેન, પ્રોપેન, બ્યુટેન, પેન્ટેન, હેક્ઝેન, હેપ્ટેન, ઓક્ટેન. આપણે ઓક્ટેન સુધીનો અભ્યાસ કરવાનો થશે. પહેલો મુદ્દો બની ગયો કે આપેલા સંયોજનમાં કાર્બન પરમાણુની સંખ્યા નક્કી કરી આલ્કેન મૂળ નામ નક્કી કરવામાં આવે છે, એટલે કે કાર્બનની સંખ્યાને આધારે આલ્કેનનું નામ આપવામાં આવે છે. જેમ કે મિથેન, ઇથેન, પ્રોપેન, બ્યુટેન, પેન્ટેન, હેક્ઝેન, હેપ્ટેન, ઓક્ટેન વગેરે. હવે કાર્બન સંયોજનોનું નામકરણ કરવાની પદ્ધતિનો બીજો મુદ્દો જોઈએ. જો સંયોજનની અંદર ક્રિયાશીલ સમૂહની હાજરી હોય એવા કિસ્સામાં તેને પૂર્વગ અથવા પ્રત્યય સહિત સંયોજનના નામમાં દર્શાવાય છે. જેમ કે ક્રિયાશીલ સમૂહ અહીંયા આપેલો છે હેલોજન. હેલોજનમાં શું આવે? તો કે ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન અને આયોડિન, આ હેલોજન ક્રિયાશીલ સમૂહ ધરાવતા ઘટકો છે. હાઇડ્રોકાર્બન જે ઘટકો છે એમાંથી એક હાઇડ્રોજનનું વિસ્થાપન હેલોજન ક્રિયાશીલ સમૂહ વડે કરી નાખવામાં આવે તો અહીંયા આપણને હેલોજન ક્રિયાશીલ સમૂહ ધરાવતા સંયોજનો મળી શકે છે. જેમ કે મિથેનમાંથી એક હાઇડ્રોજનનું વિસ્થાપન છે હેલોજન વડે કરું તો મને મળે CH3Cl, ક્લોરો મિથેન, ક્લોરો ઇથેન, ક્લોરો પ્રોપેન. આવી રીતના મને હેલોજન ક્રિયાશીલ સમૂહ મળી શકે છે. ક્રિયાશીલ સમૂહ હેલોજન હોય તો એમાં ક્લોરિન છે, બ્રોમિન છે, આયોડિન છે કે ફ્લોરિન છે એને આધારે એને ચોક્કસ પ્રકારનો પૂર્વગ અથવા પ્રત્યય લગાડવામાં આવતો હોય છે. જેમ કે ક્લોરો પ્રોપેન, બ્રોમો પ્રોપેન વગેરે. હવે આલ્કોહોલ ક્રિયાશીલ સમૂહ.
मित्रों OH प्रत्यय लगाड़वानो छे। आल्केन संयोजनोना कोई एक हाइड्रोजनों विस्थापन करवानो छे। आलेखो मिथेन, आलेखो इथेन, आलेखो प्रोपेन C3H8। एमांथी एक एक हाइड्रोजनों विस्थापन करी न्या OH क्रियाशील समूह जॉइंट करी दियो। ए आल्केन संयोजनों छे ए आल्कोहोल में फेरवाई जशे। हूँ एक संयोजन फेरवीने बताऊँ छूँ CH3OH अने बोलाय मिथेनोल, C2H5OH अने बोलाय इथेनोल। एक एक हाइड्रोजन लेस करूँ छूँ। एवी ज रीते C3H7OH अने बोलाय प्रोपेनोल। मित्रों OH क्रियाशील समूह छे ने ए आल्कोहोल दर्शावे छे। एमां ओल प्रत्यय लागे छे, मिथेनोल, इथेनोल, प्रोपेनोल, ब्यूटेनोल एवं ए ओल प्रत्यय लागे छे अने संयोजन आल्कोहोल संयोजनों छे ए तैयार थता होय छे। हवे आल्डिहाइड क्रियाशील समूह तेमां CHO प्रत्यय लागी रह्यू होय छे। CHO आल्डिहाइड बतावे छे। જ્યાં CHO હોય ને ત્યાં કાર્બન અને ઓક્સિજન વચ્ચે દ્વિબંધ હોય જ, એક બાજુ હાઇડ્રોજન પરમાણુ અને એક તરફ છે આલ્કેન કરતાં એક હાઇડ્રોજન ઓછો, અહીંયા એ હાઇડ્રોકાર્બન જોઈન્ટ કરવાનો થશે। હું મિથેન કરતાં એક હાઇડ્રોજન ઓછો જોઈન્ટ કરું CH3 પછી C OH અને આ બાજુ H। મિત્રો આ CHO જ લખેલું છે, CHO CHOમાં સી અને ઓ વચ્ચે દ્વિબંધ મૂકેલા છે। અહીંયા જોશો ને તો આ આલ્ડિહાઇડમાં ફેરવાઈ ગયું। આ આલ્ડિહાઇડ આવું બનશે CH3CHO। આ આલ્ડિહાઇડ મેં લખેલો છે એમાં એનાલ પ્રત્યય લાગી રહ્યો છે, નામની પાછળ એનાલ, મિથેનાલ, ઇથેનાલ। મિત્રો આ બે કાર્બનવાળો આલ્ડિહાઇડ છે એટલે આને વંચાય ઇથેનાલ। એવી જ રીતે આગળ પ્રોપેનાઇલ, બ્યુટેનાઇલ, આમાં એનાલ પ્રત્યય લાગે છે, નામની પાછળ એનાલ પ્રત્યય લગાડો। CHO ક્રિયાશીલ સમૂહ જોઈન્ટ કરો। અહીંયા આલ્કેન સંયોજનો છે ને એ આલ્ડિહાઇડ સંયોજનોમાં ફેરવાઈ જશે, મિથેનાલ, ઇથેનાલ, પ્રોપેનાલ, બ્યુટેનાલ વગેરે। હવે કીટોન ક્રિયાશીલ સમૂહ, કીટોન ક્રિયાશીલ સમૂહ C OH દર્શાવે છે। અહીંયા પણ હાઇડ્રોકાર્બન ઘટક, અહીંયા પણ હાઇડ્રોકાર્બન ઘટક। અહીંયા આલ્કેન કરતાં એક હાઇડ્રોજન ઓછો અને અહીંયા પણ આલ્કેન કરતાં એક હાઇડ્રોજન ઓછો સ્ટીક કરો, સંયોજન છે કીટોન સમૂહમાં ફેરવાઈ જશે। હું આલ્કેન કરતાં એક હાઇડ્રોજન ઓછો એટલે કે મિથેન કરતાં એક હાઇડ્રોજન ઓછો જોઈન્ટ કરું છું, એની સાથે C OH। અહીંયા પણ મિથેન કરતાં એક હાઇડ્રોજન ઓછો એટલે કે CH3। મિત્રો આ શું બતાવે છે? આ કીટોન સંયોજન બની ગયું એ આવું બતાવે છે, CH3CO CH3। જ્યાં CO લખેલું હોય ને ત્યાં કાર્બન અને ઓક્સિજન વચ્ચે દ્વિબંધ હોય જ, આ કીટોન સંયોજન બની ગયું। કીટોન સંયોજનો છે એ 3 કાર્બનથી જ ચાલુ થાય, આ પહેલો કાર્બન, બીજો કાર્બન અને ત્રીજો કાર્બન। હવે કીટોન સંયોજનની અંદર એનોન પ્રત્યય લાગી રહ્યો છે। આ 3 કાર્બનવાળો જે કીટોન ઉપર લખેલો છે એને વંચાય પ્રોપેનોન। અહીં નામની પાછળ એનોન પ્રત્યય લાગી રહ્યો છે, પ્રોપેનોન, બ્યુટેનોન વગેરે। હવે કાર્બોક્સિલિક એસિડ ક્રિયાશીલ સમૂહ, મિત્રો કાર્બોક્સિલિક એસિડ ક્રિયાશીલ સમૂહ માટે C OH એ કાર્બોક્સિલિક એસિડ ક્રિયાશીલ સમૂહ દર્શાવે છે। અહીંયા CH OH માં શું હોય છે? કાર્બન અને ઓક્સિજન વચ્ચે દ્વિબંધ હોય, આ પહેલો કાર્બન અને ઓક્સિજન વચ્ચે દ્વિબંધ હોય, આ તરફ OH જોઈન્ટ થયેલું હોય અને આ બાજુ આલ્કેન કરતાં એક હાઇડ્રોજન ઓછો, મિથેન કરતાં એક હાઇડ્રોજન ઓછો, હું એ લખું છું CH3CO આ OH। મિત્રો આટલો લબાચો છે ને એ COOH જ છે, આ નામ આવું બને CH3COOH।
आ एसिड बनी गयो कार्बोक्जिलिक एसिड, परंतु बे कार्बन धरावतो एसिड छे अने बोलाय इथेनोइक एसिड। कार्बोक्जिलिक एसिड संयोजननी अंदर एनोइक एसिड प्रत्यय लगाड़वामां आवतो होय छे, जेम के मिथेनोइक एसिड, इथेनोइक एसिड, प्रोपेनोइक एसिड वगैरे। હવે આલ્કિન ક્રિયાશીલ સમૂહ, મિત્રો હાઇડ્રોકાર્બન છે એનું આપણે વર્ગીકરણ કર્યું હતું, એમાં આલ્કેન, આલ્કિન અને આલ્કાઇન આવતું હતું। આલ્કેનમાં કાર્બન કાર્બન વચ્ચે સિંગલ બંધ, આલ્કિનમાં કાર્બન કાર્બન વચ્ચે દ્વિબંધ અને આલ્કાઇનમાં કાર્બન કાર્બન વચ્ચે ત્રિબંધ। આલ્કેન સંતૃપ્ત હાઇડ્રોકાર્બન હતું, આલ્કિન અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન હતું અને આલ્કાઇન પણ અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન હતું। આલ્કાઇન ક્રિયાશીલ સમૂહ તૈયાર કરવા માટે આલ્કેનમાંથી જ બને, તમામ વસ્તુ આલ્કેનમાંથી જ બને। અહીંયા હું આલ્કેન ક્રિયાશીલ સમૂહ લખું છું, મિથેન C2H6 ઇથેન C3H8 પ્રોપેન। મિત્રો કાર્બન કાર્બન વચ્ચે દ્વિબંધ હોય તો આલ્કિન છે ને, એક કાર્બનનો આલ્કિન હોઈ ન શકે, બે કાર્બનથી જ આલ્કિન અને આલ્કાઇન સંયોજનો શરૂ થાય। બે કાર્બનનો આલ્કિન મારે લખવો હોય તો એનું સૂત્ર હતું CnH2n। CnH2n મુજબ આલ્કિન મને મળી શકે, CnH2n આલ્કિન સંયોજનો તૈયાર કરવા માટેનું સામાન્ય સૂત્ર છે। હું બે કાર્બન અહીંયા બગડો મૂકું, C2 બે ગુણ્યા બે એટલે હાઇડ્રોજન 4, C2H4, આ મને બે કાર્બનવાળો આલ્કિન મેળ્યો એને બોલાય ઇથિનો। બે કાર્બનવાળો જે આલ્કિન હું લખું છું C2H4 એને હું બોલું છું ઇથિનો। અહીં નામની પાછળ ઇન પ્રત્યય લાગી રહ્યો છે, ઇથિનને મારે દર્શાવવું હોય તો બે કાર્બન છે એમાં કાર્બન કાર્બન વચ્ચે સૌથી પહેલાં દ્વિબંધ મૂકી દો, ચાર હાઇડ્રોજન પરમાણુને આ રીતે દર્શાવી દો, આ ચાર હાઇડ્રોજન પરમાણુ, કાર્બનની સંયોજકતા 4 પૂર્ણ થઈ જશે તમે જોશો તો, આ બે સંયોજકતા, આ 3 અને 4, પહેલાં કાર્બનની 4 સંયોજકતા પૂરી થઈ ગઈ, બીજા કાર્બનની 4 સંયોજકતા, આ બે સંયોજકતા, આ 3 અને 4। સૂત્ર આવું બને મિત્રો, CH2 ડબલ બંધ CH2 આને બોલાય ઇથિનો। એ જ રીતે ઇથિન, પ્રોપીન, બ્યુટીન, અહીં આલ્કિન સંયોજનોની અંદર નામની પાછળ ઇન પ્રત્યય લાગી રહ્યો છે। હવે છેલ્લો ક્રિયાશીલ સમૂહ છે આલ્કાઇનો। મિત્રો આલ્કાઇન સંયોજનની અંદર કાર્બન કાર્બન વચ્ચે ત્રિબંધ આવેલો હોય છે અને આલ્કાઇન સંયોજનો બનાવવા માટેનું સામાન્ય સૂત્ર CnH2n-2। તમને જે ઇથિન મળેલો હતો C2H4 એ ઇથિન હતો, એ આલ્કિન હતો એટલે ઇથિન, બે કાર્બનવાળો આલ્કિન એટલે ઇથિનો। એમાંથી પણ બે હાઇડ્રોજન લેસ કરી નાખો એટલે કે C2H2, તો આ બે હાઇડ્રોજન જ્યારે લેસ થયા અને C2H2 સૂત્ર મળ્યું એ આલ્કાઇનમાં ફેરવાઈ ગયું। અહીં નામની પાછળ આયન પ્રત્યય લાગે છે, ઇથાઇનો, પ્રોપાઇનો, બ્યુટાઇનો, અહીં કાર્બન કાર્બન વચ્ચે ત્રિબંધ આવેલો હોય છે। ઇથાઇનને મારે રજૂ કરવું હોય C2H2, આ છે ઇથાઇનો, એમાં સૌથી પહેલાં કાર્બન કાર્બન વચ્ચે ત્રિબંધ મૂકી દેવાય, બે હાઇડ્રોજન આ તરફ લખાય, કાર્બન પહેલાં કાર્બનની 4 સંયોજકતા 3 ને 1 4 પૂર્ણ થઈ ગઈ, બીજા કાર્બનની આ 3 ને 1 4 સંયોજકતા પૂર્ણ થઈ ગઈ। સૂત્ર આવું મળે મને, CH ત્રિપલ બંધ CH, બે કાર્બનવાળો ઇથાઇન વંચાય, બે કાર્બનવાળો આલ્કાઇન વંચાય, ઇથાઇનો એનું નામ। આમ આલ્કાઇન સંયોજનની અંદર નામની પાછળ આયન પ્રત્યય લાગે છે અને કાર્બન કાર્બન વચ્ચે ત્રિબંધ હોય છે, ઇથાઇન, પ્રોપાઇન, બ્યુટાઇન વગેરે।
હવે કાર્બન સંયોજનોનું નામકરણ કરવાની પદ્ધતિનો ત્રીજો મુદ્દો સમજીએ. જો ક્રિયાશીલ સમૂહનું નામ પ્રત્યયને આધારે આપવામાં આવે અને ક્રિયાશીલ સમૂહનો પ્રત્યય એ ઈ આઈ ઓ યુ જેવા સ્વરથી શરૂ થતો હોય તો કાર્બન શૃંખલાના છેડે ઈ દૂર કરીને તેમાં યોગ્ય પ્રત્યય લગાવીને નામ આપવામાં આવે છે. ઉદાહરણ તરીકે કિટોન સમૂહ ધરાવતી ત્રણ કાર્બનની શૃંખલાને નીચેની રીતે નામ આપવામાં આવે છે. પ્રોપેનો, એમાં ઈ દૂર કરી અહીંયા પ્રોપેનોન લખેલું છે. મિત્રો, ત્રણ કાર્બનવાળો હું કિટોન લખું છું, CH3COCH3. આ ત્રણ કાર્બનવાળો કિટોન સંયોજન છે, આને વંચાય પ્રોપેનોનો. અહીં પ્રોપેન શબ્દની અંદર છેવટનો જે ઈ છે એ ઈ દૂર કરવામાં આવે છે અને એનોન પ્રત્યય લગાડવામાં આવે છે, જેમ કે પ્રોપેનોનો. હવે કાર્બન સંયોજનોનું નામકરણ કરવા માટેની પદ્ધતિનો છેલ્લો મુદ્દો. જો કાર્બન શૃંખલા અસંતૃપ્ત હોય તો, કાર્બન કાર્બન વચ્ચે સિંગલ બંધ હોય ને તો એ સંતૃપ્ત સંયોજન કહેવાય, કાર્બન કાર્બન વચ્ચે દ્વિબંધ હોય ને તો અસંતૃપ્ત ગણાય, અને કાર્બન કાર્બન વચ્ચે ત્રિબંધ હોય ને ત્યારે પણ સંયોજન અસંતૃપ્ત ગણાય. સિંગલ બંધ હતો ને ત્યારે નામની પાછળ આપણે એન લગાડતા હતા, દ્વિબંધ આવે ને ત્યારે નામની પાછળ ઇન લાગે, ત્રિબંધ આવે ને ત્યારે નામની પાછળ આઈન લાગે છે. અહીંયા જો કાર્બન શૃંખલા અસંતૃપ્ત હોય તો કાર્બન શૃંખલાના નામની અંદર અંતિમ પ્રત્યય આપણે જે એન લગાડતા હતા એ એન કાઢીને જો દ્વિબંધ હોય ને તો ઇન લગાડવામાં આવે છે અને ત્રિબંધ હોય ને તો આઈન પ્રત્યય લગાડવામાં આવે છે. મિત્રો, અહીંયા હું એક આલ્કેન શ્રેણી લખી રહ્યો છું, મિથેન, C2H6 ઇથેન, C3H8 પ્રોપેનો. હવે હું પ્રોપેનમાં એન બોલું છું. હવે કાર્બન કાર્બન વચ્ચે પ્રોપેનની અંદર એક જ બંધ છે, પરંતુ મારે પ્રોપીન બોલવું હોય ત્યારે કાર્બન કાર્બન વચ્ચે દ્વિબંધ હોય, પ્રોપાઇન બોલવું હોય ત્યારે કાર્બન કાર્બન વચ્ચે ત્રિબંધ આવે. એટલે કે ઉદાહરણ તરીકે દ્વિબંધ ધરાવતી ત્રણ કાર્બનની શૃંખલાને પ્રોપીન કહેવાય અને ત્રિબંધ ધરાવતી ત્રણ કાર્બનની શૃંખલાને બોલાય પ્રોપાઇનો. આપ સર્વ મારી સાથે જોડાયા તે બદલ આભાર.